નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 2 બહુપદીમાં બેઝિક નિત્ય સમૂહ પૈકી એક નવું નિત્યસમ જોઈએ છીએ આપણે. એક્સ વત્તા વાય આખા કૌંસનો ઘન બરાબર એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા 3xy કૌંસમાં એક્સ વત્તા વાય, આ એનું વિસ્તરણ છે. હવે શબ્દોમાં યાદ કેવી રીતે રાખવાનું? તો આને પ્રથમ પદ કહેવાય અને આને બીજું પદ કહેવાય. એટલે પ્રથમ પદ વત્તા બીજું પદ આખા કૌંસનો ઘન બરાબર પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3. એક્સ એટલે પ્રથમ પદ, વાય એટલે બીજું પદ, અને કૌંસમાં પ્રથમ પદ વત્તા બીજું પદ. આ સૂત્ર તમારે બે વખત શબ્દમાં પણ લખવાનું અને ચલના સ્વરૂપમાં પણ લખવાનું. જો સૂત્ર બરાબર આવડતું હોય તો આપણે દાખલા ગણી શકીએ. હવે ઉદાહરણ એક જોઈએ આપણે. 3a વત્તા 2b આખા કૌંસનો ઘન, એટલે a વત્તા b આખા કૌંસનો ઘન, અથવા પ્રથમ પદ વત્તા બીજું પદ આખા કૌંસનો ઘન, એ પ્રમાણેનું વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 કૌંસમાં પ્રથમ પદ કૌંસમાં બીજું પદ કૌંસમાં પ્રથમ પદ વત્તા બીજું પદ. આવું મગજમાં ફિક્સ થઈ જવું જોઈએ. યાદ રાખવાનું અહીંયા કોઈ ચિહ્ન નહીં આવે, ગુણાકાર જ છે. હવે 3 એનો ઘન એટલે 3નો ઘન કરો, 3 × 3 = 49 = 27, અને એનો ઘન એટલે એ ઘન. 2b નો ઘન કરો તો 2નો ઘન એટલે 42 = 6 એવું નહીં, પણ 2નો ઘન 2 × 2 = 4 × 2 = 8, 2 × 3 વખત ગણવાના, એટલે 8b નો ઘન વત્તા, હવે ધ્યાન રાખજો, 3 × 3 = 9 × 2 = 18 ab, એટલે આ 18 ab, અને આ તો પદ કૌંસ વાળું બેઠું જ છે. ત્યાર પછી આગળ ચાલીએ, આ તો લખી દીધું, 8b નો ઘન બી લખી દીધો. હવે આ જે 18 ab છે એનો ગુણાકાર આ 3 સાથે કરવાનો, એટલે 18 × 3 = 54, આ એ અને આ એ ભેગા થઈ ગયા એટલે એનો વર્ગ અને બી વત્તા, હવે આ જ આનો જ ગુણાકાર તમારે કોની સાથે કરવાનો, આની સાથે કરવાનો, એટલે 18 × 2 = 36, એ એક જ વખત છે અને બી અહીંયા પણ છે અને બી અહીંયા પણ છે, એટલે બી વર્ગ થઈ ગયો, એટલે આ તમારો જવાબ થઈ ગયો. આ રીતે જવાબ લખી દો તો બી ચાલે, અથવા આ જ પદને ગોઠવવા હોય તો એની પહેલે મહત્તમ ઘાત લેવાની, એટલે કે એની 3 ઘાત વાળું પદ લેવાનું, પછી એની 2 ઘાત વાળું પદ લેવાનું, પછી એની 1 ઘાત વાળું પદ લેવાનું, અને છેલ્લે એ વગરનું પદ લેવાનું, એટલે આ રીતે લખો તો પણ ચાલે, બરાબર છે. હવે એના જેવા 2 દાખલા છે આયરા, આ 2 દાખલાનું તમારે સાદુરૂપ આપવાનું, ગણી જોવાના અને પ્રેક્ટિસ કરવાની, આવડી જાય. ટૂંકમાં એ વત્તા બી આખા કૌંસનો ઘન અથવા પ્રથમ પદ વત્તા બીજું પદ આખા કૌંસના ઘનનું વિસ્તરણનું સૂત્ર જો તમને ખબર હોય તો આવા કોઈ બી દાખલા તમે ગણી શકો. કિંમત શોધવાના દાખલા પણ આપણે આ જ રીતે આની અંદર ગણી શકીએ. આભાર.